નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી. ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસમાં 4 બેઠકોમાં હજુ ગૂંચ છે. કોંગ્રેસની હજુ 4 બેઠક પર ઉમેદવારની જાહેરાત થવાની બાકી છે. કોંગ્રેસ ગુજરાતની 4 બેઠકોને લઈને ગૂંચવાઈ છે, જેમાં રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી. આ 4 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને હજુ સુધી 4 બેઠક પર ઉમેદવાર જાહેર થયા નથી. ખાસ કરીને રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, કારણ કે તેઓ પહેલેથી જ અનિચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ પાર્ટીનું કહેવું છે કે જ્યારે રૂપાલા અમરેલીથી રાજકોટમાં લડી રહ્યા છે તો પછી પરેશ ધાનાણીને પણ રાજકોટથી કોંગ્રેસ તરફથી લડાવવામાં આવે, જેથી કાંટાની ટક્કર થાય. જો કે હાલ આ બાબતે હજુ સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તો ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે. ગુજરાતની 26 બેઠકો છે અને આ 26 બેઠકો પર ભાજપ કોંગ્રેસના તમામ જે ઉમેદવારો છે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ઘણા ઉમેદવારો ગામે ગામ પ્રચાર પણ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસમાં હજુ 4 બેઠકો પર ઉમેદવાર જાહેર થવાના બાકી છે. નવસારી, મહેસાણા, અમદાવાદ પૂર્વ અને રાજકોટ આ 4 બેઠક પર કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને ઉતારવામાં આવે એ માટે કોંગ્રેસ લગાતાર પ્રયત્ન કરી રહી છે. આજે અમરેલીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ જશે, જ્યાં પરેશ ધાનાણી સાથે ચર્ચા કરશે, બેઠક કરશે અને તેમને રાજકોટથી ચૂંટણી લડવા માટે પણ સમજાવશે. તો 4 બેઠકો રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી. સૌરાષ્ટ્રની રાજકોટ મહત્વપૂર્ણ બેઠક ગણાય છે અને કોંગ્રેસ ઘણા સમયથી અહીંયા ઉમેદવાર શોધી રહી છે. તો વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાશે. પ્રણવ, કોંગ્રેસના 4 ઉમેદવાર હજુ જાહેર થવાના બાકી છે. કોંગ્રેસ ક્યાં ગૂંચવાઈ છે? શું ઉમેદવાર મળતા નથી કે પછી મંથન ચાલી રહ્યું છે કે પછી સમીકરણો બંધાઈ રહ્યા છે? ચોક્કસ પંકજ, જે રીતે કોંગ્રેસ પાર્ટી હજુ પણ 4 ઉમેદવારો જાહેર નથી કરી શકી, તો સાથે જ પેટાચૂંટણીના પણ જે વિધાનસભાની છે પેટાચૂંટણી, તેમાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવાર હજુ નક્કી નથી કરી શકી. તેની પાછળ મુખ્ય કારણો જે માનવામાં આવી રહ્યા છે એ છે કે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે એ જૂથવાદ અહીં દેખાઈ રહ્યો છે. તો સાથે જ જે કહી શકાય કે જે હજુ પણ જે તારીખો નજીક આવી રહી છે તેમ તેમ જે ઉમેદવારો છે તેની પસંદગીને લઈને પણ જે પેચ છે તે ગૂંચવાતો રહે છે. મહેસાણા હોય, રાજકોટ છે કે પછી અમદાવાદની પૂર્વની બેઠક છે, નવસારી બેઠક છે, 4 મુખ્ય બેઠકો છે અને સાથે જે પેટાચૂંટણીઓની જે પણ 5 પેટાચૂંટણી થવાની છે વિધાનસભાની, આ તેને લઈને પણ કોંગ્રેસ પાર્ટીનો પેચ હજુ પણ ફસાયો છે. કોંગ્રેસ પાર્ટી તે પોતાના મૂર્તિયાઓ છે તે હજુ પણ નક્કી નથી કરી શકી. તેની પાસે અનેક કારણો જોવા મળી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસ પાર્ટી પાસે મૂર્તિયા નથી મળી રહ્યા, તો સાથે જ ક્યાંક કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. નવસારીમાં સીઆર પાટીલ ચૂંટણી લડી રહ્યા છે, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે, મહેસાણા એ સૌથી હાર્ડકોર ભારતીય જનતા પાર્ટીનો એ ગઢ માનવામાં આવે છે, પાટીદાર સમાજના ત્યાંથી ચહેરો ઉતારવામાં આવી રહ્યો છે. એ તરફ અમદાવાદની પૂર્વની જે બેઠક છે તેની અંદર એ જોવા મળ્યું હતું કે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું, પણ તેમ છતાં પણ રોહન ગુપ્તાએ આખરી ઘડીએ પોતે પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂંટણી ન લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી દે છે અને પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટી છોડી રહ્યા છે. એટલે મુખ્ય જે 4 બેઠકો છે પંકજ, એ 4-4 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી ક્યાંક કન્ફ્યુઝ હોય આ તે લાગી રહ્યું છે. પાર્ટીના નેતાઓ છે ત્યાં હજુ ક્યાંક નક્કી નથી કરી શક્યા તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીં દર્શકોને જણાવી દઈએ કે રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી. લેવા પટેલ સમાજમાંથી ઉમેદવારની કોંગ્રેસની પહેલી પસંદગી હોઈ શકે છે. પરેશ ધાનાણીને રાજકોટ લડાવવા માટે પાર્ટી પ્રયાસો કરી રહી છે. અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી નહીં લડવાની વાત પણ કરી હતી. કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજગુરુને પણ ચૂંટણી લડાવી શકે છે, આ પણ એક મુદ્દો છે. પ્રણવ મારી સાથે લગાતાર જોડાયેલા છે. પ્રણવ, રાજકોટમાં પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. શું લાગે છે કે ધાનાણી કે જેઓ અમરેલીથી લડતા હતા અત્યાર સુધી, શું એ રાજકોટ માટે માની જશે?
પંકજ, આ સૌથી મોટો સવાલ એ છે કે સૌરાષ્ટ્રનું મુખ્ય જે પાટનગર એ રાજકોટ છે. રાજકોટની બેઠક ઉપર સીધી અસર લેવા પટેલ સમાજના વોટો સૌથી વધુ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી પરસોત્તમ રૂપાલા ત્યાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેનું જે મતદારની સંખ્યા માનવ તો 2 લાખથી પણ ઓછા મતો ત્યાં જોવા મળે છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાના દિગ્ગજ નેતા અમરેલીથી શિફ્ટ કર્યા છે અને એક અમરેલીના પણ દિગ્ગજ ગુજરાતના કેન્દ્રના મંત્રી તે પુરુષોત્તમ રૂપાલા ત્યાં ઉતાર્યા છે. એક વિવાદ પણ ચાલી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાને લઈને. ત્યારે કોંગ્રેસ પાર્ટી વેટ એન્ડ વોચ કરી રહી છે અને બીજી વાત એ પણ સામે આવી રહી છે, કોંગ્રેસ પાર્ટીના જે સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે, કે પરેશ ધાનાણીને મનાવવા માટે રાજકોટના તમામ જે નેતાઓ છે તે કદાચ પરેશ ધાનાણીને આજે મળી પણ શકે છે અને પરેશ ધાનાણી ચૂંટણી લડે તે પ્રકારની ત્યાં તે લોકો તેને રજૂઆત કરી શકે છે. દિલ્હી હાઈકમાન્ડની પહેલી પસંદ પરેશ ધાનાણી છે. જો પરેશ ધાનાણી અગાઉ પણ પરેશ ધાનાણી દિલ્હી હાઈકમાન્ડને પોતાની અનિચ્છતા દર્શાવી દીધી કે ચૂંટણી તેઓ લડવા નથી માંગતા, તે પ્રચાર કરવા માંગી રહ્યા છે, સંગઠનને મજબૂત કરવા માંગી રહ્યા છે, પરંતુ પાર્ટીની પહેલી પસંદ પરેશ ધાનાણી છે. પરંતુ હવે જો પરેશ ધાનાણી ચૂંટણી ના લડે, લેવા પટેલ સમાજમાંથી ત્યાં ચૂંટણી લડવામાં કોઈ અનિચ્છતા દર્શાવે, તો તેની અંદર બીજું ઓપ્શન જે છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. તેઓ આપ જોઈ શકો છો કે ચૂંટણી પણ લડ્યા હતા, તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા, ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જાય છે. ફરી શક્તિસિંહ ગોહિલ સક્રિય બને, શક્તિસિંહ ગોહિલના સક્રિયતાના કારણે તેઓ ફરી કોંગ્રેસ પાર્ટીમાં આવે છે અને ફરી એક વખત તેનું નામ આવી રહ્યું છે કે એ લોકસભા બેઠક માટે. તો સાથે બીજા 2 નામ પણ અહીં આવી રહ્યા છે જે કડવા લેવા પટેલ સમાજમાંથી આવે છે. તેના મુખ્ય જે એક નામ છે તેની અંદર જે કહી શકાય કે હિતેશ વોરા, તે રાજકોટ જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓનું પણ નામ સક્રિય રીતે અહીં નોંધવામાં આવી રહ્યું છે. બીજું નામ છે હેમાંગ વસાવડા, તબીબી ક્ષેત્ર છે, તેઓ કામ કરી રહ્યા છે, અનેક વર્ષોથી તેઓ મીડિયા સાથે જોડાયેલા છે, પ્રવક્તા તરીકે તેઓ કામ કરી રહ્યા છે. પરંતુ પહેલી પસંદ પાટીદાર તરીકે પરેશ ધાનાણીની છે, પણ પરેશ ધાનાણી ચૂંટણી લડવાની અનિચ્છતા દર્શાવી રહ્યા છે, પાર્ટી તેને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી ત્યાં આખા સૌરાષ્ટ્રનો જે મુખ્ય જે સેન્ટર છે રાજકોટ બેઠક, કારણ કે અમરેલીથી પરસોત્તમ રૂપાલા આવી રહ્યા છે. 2002માં પરસોત્તમ રૂપાલાને ખુદ પરેશ ધાનાણી હરાવ્યા હતા, એ પણ એક આખો એક રેકોર્ડ રહ્યો છે. અને એ સાથે ફરી એક વખત અમરેલીના જ 2 દિગ્ગજ નેતાઓ કદાચ ચૂંટણીમાં સામસામે આવી શકે છે. પરંતુ હાલ પરેશ ધાનાણી ચૂંટણી ન લડવા માટે અનિચ્છતા સ્પષ્ટપણે દર્શાવી ચૂક્યા છે. દિલ્હી હાઈકમાન્ડને પણ કહી ચૂક્યા છે કે હવે તેઓ ચૂંટણી લડવા નથી માંગી રહ્યા, તેઓ વિધાનસભામાં ચૂંટણી લડશે, પરંતુ હાલ લોકસભામાં તેઓ લડવા નથી માંગી રહ્યા, તે પોતાની દિલ્હી હાઈકમાન્ડને સમક્ષ વાત કરી છે. તેને જ કારણે બીજું ઓપ્શન જે આવી રહ્યું છે, લેવા પટેલ સમાજ નહીં તો બીજું કયું ઓપ્શન, તેને લઈને કોંગ્રેસ પાર્ટી ત્યાં કન્ફ્યુઝ છે. તેમાં એનું નામ આવે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. કદાચ આ બધી આખી જે કસરત ચાલી રહી છે તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ક્યાંક દાવ સાચો પડી શકે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ટિકિટ પણ મળી શકે છે. જી જી બિલકુલ પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ, હેમાંગ વસાવડા અને પરેશ ધાનાણી આ 3 નામો છે. જોઈએ છે કોના નામ પર કોંગ્રેસ હાઈકમાન્ડ મોહર મારે છે. હવે મહેસાણાથી એક ખબર આવી રહી છે કે મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારને લઈ હજુ કન્ફ્યુઝનમાં જ છે કોંગ્રેસ. કારણ કે મહેસાણામાં પાટીદાર કે ઓબીસી ઉમેદવાર ઉતારવું તેને લઈને અલગ અલગ મત છે. વિજાપુરમાં પેટા ચૂંટણીમાં પણ ઓબીસી કે પાટીદાર એ પણ હજુ કોંગ્રેસે અહીંયા ઉમેદવાર જાહેર નથી કર્યા, એટલે અહીંયા પણ કોંગ્રેસ અવઢવમાં છે. પ્રણવ, ખાસ મહેસાણાની જો વાત કરીએ અને વિજાપુરની વાત કરીએ તો પાટીદાર કે ઓબીસીને લઈને કોંગ્રેસમાં કન્ફ્યુઝન શું છે? ઉમેદવાર ખરેખર નથી કે પછી કન્ફ્યુઝન જ છે કોંગ્રેસની અંદર? પંકજ, એના માટે કન્ફ્યુઝન શબ્દ વધારે હું વાપરીશ, કારણ કે ત્યાં કન્ફ્યુઝન ક્રિએટ થયું છે. મહેસાણા બેઠકને લઈને જે રીતે મેં પહેલા જ કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે, એ રીતે ઉત્તર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર મહેસાણા છે. રાજનીતિની દ્રષ્ટિએ પણ મહેસાણા હર હંમેશા માટે ટોપ ઉપર રહ્યું છે. ત્યાં એક રાજકીય રીતે એક અલગ જ સિનારીઓ મહેસાણા બેઠક ઉપર જોવા મળતો હોય છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના પાટીદાર સમાજનો એક ચહેરો ત્યાં ઉતાર દીધો છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ કન્ફ્યુઝન ક્રિએટ કરી રહી છે કે ત્યાં પાટીદારની સામે ઓબીસીને ઉતારવો કે પછી પાટીદાર ચહેરો જ ઉતારવો, કારણ કે ત્યાં 2 જૂથ પડી ગયા છે. એક જૂથ એવું માની રહ્યું છે કે મહેસાણાની અંદર ઓબીસી સમાજને ઉતારવા જોઈએ, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર ઓબીસી સમાજની સૌથી મોટી વોટ બેંક છે. આપ જોઈ શકો છો કે બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીએ ગનેબેન ઠાકોર એટલે ઓબીસી સમાજમાંથી, પાટણ બેઠક ઉપર ચંદનજી ઠાકોર ઓબીસી સમાજમાંથી, પછી જે સાબરકાંઠાની બેઠક છે તેમાં આદિવાસી સમાજમાંથી તુષાર ચૌધરી, એટલે 2 બેઠકો ઉપર ઠાકોર અને 1 બેઠક ઉપર આદિવાસી. એટલે મહેસાણાની વાત આવે છે તો મહેસાણામાં પાટીદારને ચહેરો બનાવો કે ના બનાવો,
કારણ કે વિજાપુર બેઠક પણ એટલે પેટા ચૂંટણી પણ ત્યાં થવાની છે, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે સીજે ચાવડા જેવો કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તેને ત્યાં લડાવી રહ્યા છે, એટલે ત્યાં એક ઓબીસી ચહેરો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યો છે. તો બીજી તરફ જે લોકસભા માટે પાટીદાર ચહેરો છે, આ બાજુ નીચે ઓબીસી ચહેરો છે, તો હવે કોંગ્રેસ પાર્ટીએ કન્ફ્યુઝન ક્રિએટ થઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓમાં બે જૂથ જોવા મળે. જી જી પ્રણવ, હું આપણે અહીં અટકાવવા માંગીશ. હાલ જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે રાજકોટથી, રાજકીય વિશ્લેષક છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા રાજકોટની મારે આપની પાસેથી વાત જાણવી છે કે રાજકોટમાં કોંગ્રેસમાં કન્ફ્યુઝન કઈ વાતને લઈને આપને લાગે છે? શું પરેશ ધાનાણીને સમજાવવાના પ્રયત્નો થાય તો શું ધાનાણી રાજકોટમાંથી લડી શકે કોંગ્રેસ તરફથી, અને જો લડે તો કેવા સમીકરણો બને? ભાઈ, એને સમજાવવા પડે એમ નથી, એ તો થનગળે છે. પેલા એને ના પાડી હતી કે મારે નથી લડવું, કારણ કે ત્યારે કપરા ચડાણ હતા. અત્યારે જે પરસોત્તમ રૂપાલા કાંડ થયો એને કારણે હવે એને ખબર પડી કે કમસે કમ ટર્ફ ફાઇટ તો છે જ, અને કમસે કમ આપણું નામ થાય એમ. એટલે હવે તેઓ શ્રી સામેથી કહી રહ્યા છે પક્ષને કે ભાઈ અમને તમે ટિકિટ આપજો, હાઈકમાન્ડ કહેશે તો હું લડી લઈશ. પરંતુ કોંગ્રેસ જે છે એ તેલ તેલની ધાર જુએ છે. એને હજી એમ છે કે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે કે કેમ, ભર્યા પછી પણ એ પાછા ફોર્મ પાછા ખેંચી લેવાની સંભાવના છે કે કેમ. એટલે જો પરસોત્તમભાઈની સામે કોને મૂકવા અને પરસોત્તમભાઈ ન હોય તો કોને મૂકવા, એ બંને પ્રત્યે પંકજભાઈ અત્યારે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે. જો પરસોત્તમભાઈ હોય તો તમે ધાનાણીનું તો છોડી દો, એનો કઈ મેળ બહુ લાંબો પડે એમ નથી. તો ધાનાણી પોતે કહી રહ્યા છે પક્ષમાં, કોંગ્રેસે આજ સુધી નથી કીધું કે અમે લોકો ધાનાણીને ઉતારવા માંગીએ છીએ. જો પરસોત્તમભાઈ હશે તો એક વિચાર એવો ચાલી રહ્યો છે કે જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજમાં ક્ષત્રિયાણીઓને વિશે બોલીને પરસોત્તમભાઈએ વિવાદ જગાડ્યો છે, તો અહીંયા રાજકોટમાં ગાયત્રીબા વાઘેલા કરીને છે, કોર્પોરેટર છે, ક્ષત્રિયાણી છે, ભણેલા ગણેલા છે, તો એ પ્રયોગ એનું નામ ચાલે છે. અને સર્વવિદિત નામ અત્યારે એ ડોક્ટર હેમાંગ વસાવડાનું ચાલે છે, કારણ કે હેમાંગ વસાવડા ડોક્ટર છે અને ક્રિમિલિયર્સમાં એનું નામ આવે છે, સારું અને નિર્વિવાદિત ચહેરો છે, બરાબર. એટલે ગાયત્રીબા વાઘેલા કે ડોક્ટર હેમાંગ વસાવડા આ બે છે. બાકી અહીંયા જૂથ કોંગ્રેસના એટલા બધા છે કે ઇન્દ્રનીલ રાજગુરુનું જૂથ છે, એમ કે છે કે વિક્રમભાઈ સુરાણીને આપો, એ વાત હવે ઉડી ગઈ, બરાબર છે. અને બીજા બધા અત્યારે જે હેમાંગ વસાવડાથી પછી પક્ષની પસંદ આમ નથી, ફરજિયાત થાય તો જુદી વાત છે. પક્ષને તો એમ જ છે કે બીજો કઈ ચહેરો ગોતી આવીએ એમ. કારણ શું છે કે હેમાંગ વસાવડા જે છે એના પાછા અહીંયા કોંગ્રેસનું જે સ્થાનિક જૂથો છે એ જૂથોમાં પાછા એ પેક થઈ શકે નથી, જૂથોને માન્ય નથી. એટલે ટૂંકમાં કોંગ્રેસની હાલત તો અહીંયા અંદરો અંદર જૂથવાદની બહુ છે. પરંતુ પરસોત્તમભાઈ રૂપાલા જો ફોર્મ ભરશે તો આ બે માંથી એક નામ તમે લખી રાખજો, એનું જ મેળ પડશે, ડોક્ટર હેમાંગ વસાવડા અથવા તો ગાયત્રીબા વાઘેલા. પરેશ ધાનાણી પોતાની રીતે જ માર્કેટિંગ કરે છે, પક્ષ નથી કેતો. જગદીશભાઈ, પણ તમે પહેલા જે વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરે છે કે નહીં અને કદાચ છેલ્લી ઘડીએ પાછું ખેંચી લે છે કે નહીં, આવી કોઈ શક્યતા તમને આ ક્ષત્રિયના વિરોધને લઈને દેખાઈ રહી છે ખરી? જુઓ સાહેબ, ગઈકાલ સુધી નથી, આજથી તમારી જાણ કરતા થોડુંક ક્ષત્રિય આંદોલન નબળું પડ્યું હોવાનું લાગી રહ્યું છે. કારણ કે આજે કમલમને ઘેરાવની જે વાત કરી છે કે તમે ઝંડા અને મજબૂત દંડા સાથે આવો એવું જે શેખાવતે કીધું છે રાજ શેખાવતે, પરંતુ સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાધિ છે એણે કીધું કે આ અમારું એલાન નથી. પછી ભાઈ શેરસિંહ રાણા આવ્યા હતા, એણે પણ કીધું કે અમે કમલમમાં ઘેરાવની સાથેની વાતમાં સહમત નથી. એટલે હવે આંદોલન જે છે એ થોડુંક આમે નબળું પડી ચૂક્યું, એમાં અનેકો પાટા પડ્યા, કારણ કે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એને ખબર પડી ગઈ છે કે આપણો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. સમાજનું લડત હતી એ અસ્મિતાની હતી, સામાજિક અસ્મિતાની લડત હતી, અને અત્યારે જે કોઈ પણ બાઇક્સ આપી રહ્યા છે, પ્રેસમાં મીડિયા સમક્ષ આવી રહ્યા છે અથવા તો એલાનો બધા કરી રહ્યા છે, એ બધા રાજકીય નેતાઓ છે. એટલે ક્ષત્રિય નેતાઓને એમ લાગ્યું છે કે આપણા મંચનો રાજકીય નેતાઓ પોતાની છબી ચમકાવવા ઉપયોગ કરે છે, એટલે આપણે વિથડ્રો કરવું, અને શક્ય છે કે સરકાર આજે વાટાઘાટોની કઈ ગોઠવણ થાય તો કરવી, આ સ્થિતિ છે. એટલે પરસોત્તમ રૂપાલા જો કશું જ ન થાય તો પરસોત્તમ રૂપાલા શાન બાંધથી ફોર્મ ભરશે, ઉગ્ર આંદોલન થાય.
થાય ને માથાકૂટ થાય તો એ વિચારી શકે કે વિડ્રો કરવું એમ. આ સ્થિતિ છે. જી જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડવા માટે. તો હવે રાજકોટનું કોકડું અહીંયા ગુંચવાયેલું છે. હવે નવસારીની વાત કરીએ, કારણ કે નવસારીથી એક મહત્વપૂર્ણ ખબર એ પણ છે કે નવસારીમાં પાટીલ સામે હજુ કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો નથી. અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલના નામની અટકળો તો વહેતી થઈ છે, પણ નામ હજુ જાહેર થયું નથી. કોંગ્રેસની અન્ય ઉમેદવાર ઉતારવાની પણ વિચારણા ચાલી રહી છે. પ્રણવ, નવસારીની જો વાત કરીએ તો નવસારીમાં આખરે ચાલી શું રહ્યું છે? પહેલા મુમતાજ પટેલની વાત થઈ, ત્યારબાદ અહેમદ પટેલના પુત્રની પણ વાત થઈ, કારણ કે તેમનો પણ એક વિરોધ હતો. શું લાગે છે, કોંગ્રેસ નવસારીમાં કોને ઉતારી શકે છે? સીધા પંકજ, એ જ ફરી એ જ ઘટના એ બની રહી છે કોંગ્રેસ પાર્ટી માટે. કોંગ્રેસ પાર્ટી કન્ફ્યુઝ થઈ રહી છે. નવસારી બેઠક ઉપર જે રીતે મુમતાજ પટેલનું નામ આવે છે, ત્યાંના સ્થાનિક આગેવાનો કહે છે કે મુમતાજ પટેલ ચૂંટણી લડાવવી જોઈએ. મુમતાજનું એક આખું જૂથ સક્રિય થયું છે કે તેને નવસારીમાં ચૂંટણી લડાવવા માટે તેઓ સક્રિય થયા છે. પરંતુ પહેલા મુમતાજની જે પસંદગી હતી એ ભરૂચ બેઠક ઉપર હતી. ભરૂચ બેઠક ઉપરથી તેના જે ફાધર એટલે કોંગ્રેસ પાર્ટીના એવા દિગ્ગજ નેતા જે રહી ચૂક્યા છે અહેમદ પટેલ, તે એક દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીના હતા. તેઓ ત્યાં ચૂંટણી લડતા હતા, જીતતા હતા અને એક નેશનલ રાજકારણ સુધી તેઓ ગયા. ત્યારે અહેમદ પટેલના સ્થાન ઉપર એટલે ભરૂચ જે લોકસભા બેઠક છે, પરંતુ તેમાં એ પણ એક હિસ્ટ્રી છે કે વર્ષોથી ત્યાં ભાજપા પાર્ટી મનસુખ વસાવા તે જીતતા આવે છે. તેના કારણે એક મોટો વર્ગ એવો પણ છે કે ત્યાં મુમતાજ ચૂંટણી લડે તો ચોક્કસપણે તે હારી જાય. પરંતુ હવે એનું પણ પૂર્ણ વિરામ એ આવી ગયું છે પંકજ, કારણ કે ત્યાંથી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે, તે ભારતીય જનતા પાર્ટી સોરી કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કર્યું છે આમ આદમી પાર્ટી સાથે. એટલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે ત્યાંથી ચેતર વસાવાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ચેતર એટલે ત્યાંથી ભરૂચ લોકસભા બેઠક ઉપરથી મુમતાજનું નામ આપોઆપ એક્ઝિટ થઈ જાય છે. ત્યારે હવે તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓને નવસારીથી ચૂંટણી લડવામાં આપવામાં આવે. પરંતુ ભૂતકાળમાં એ ઘટના બની હતી કે નવસારીમાંથી જ્યારે મુસ્લિમ કેન્ડિડેટ ઉતરે છે તેના કારણે કોંગ્રેસ પાર્ટીને સાઉથમાં સૌથી મોટો ફટકો પડે છે. સાઉથની અંદર મોટાપણે નુકસાન છે તે કોંગ્રેસ પાર્ટીને થાય છે. એટલે એક તરફ મુમતાજ દાવો કરી રહી છે, મુમતાજ લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી રહી છે, પરંતુ પાર્ટી ઈચ્છતી નથી. આ સૌથી મોટી વાત છે કે મુમતાજ ચૂંટણી લડવું છે, મુમતાજ દાવેદારી કરી રહી છે, પરંતુ દિલ્હી હાઈકમાન્ડ એ વાત ઉપર માનતી નથી કે તેને ત્યાંથી ચૂંટણી લડાવી રોહન ગુપ્તા બાદ કોઈ ઉમેદવાર જાહેર નથી કરાયો. રોહન ગુપ્તા પાર્ટી છોડતા જ ઉમેદવારની શોધ ચાલી રહી છે. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલને લડાવવાના મૂળમાં હાલ તો કોંગ્રેસ દેખાઈ રહી છે એવી ચર્ચા છે. અન્ય પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવાની પણ હિલચાલ થઈ શકે છે. જો કે હિંમતસિંહ બાદ કોઈ ચહેરો છે કે કેમ તેને લઈને ચર્ચા હજુ ચાલી રહી છે. પ્રણવ, હિંમતસિંહનું એકમાત્ર નામ છે અમદાવાદ પૂર્વ પર કે બીજા કોઈ નામ પણ ચર્ચામાં છે? નામો તો અનેક છે, પરંતુ હિંમતસિંહ ચૂંટણી લડવાની ઈચ્છા તેઓ ભલે ના પાડી રહ્યા હોય છે. તેઓ જાહેરમાં ક્યારે ચૂંટણી નથી લડવી, પરંતુ તેઓની મનમાં પણ ક્યાંક ઈચ્છા છે કે તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકે છે. એટલે સ્પષ્ટ છે કે જે રીતે રોહન ગુપ્તા કોંગ્રેસ પાર્ટી છોડે છે, ત્યારબાદ એ બેઠક ઉપર ઉમેદવાર કોણ તેને લઈને હર હંમેશા માટે ક્વેશ્ચન માર્ક કોંગ્રેસ પાર્ટીમાં ઊભો થયો છે. હવે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો તો પસંદ કરવાની પ્રક્રિયા કરી રહી છે, પરંતુ કોઈ ઉમેદવાર પ્રોપર મળી નથી રહ્યો. પણ તેની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી જે અમદાવાદ શહેરના જે પ્રમુખ છે હિંમતસિંહ પટેલ, તે ચોક્કસપણે કદાચ તેનું નામ કોંગ્રેસ પાર્ટી નક્કી કરી શકે છે. કદાચ આવનારા સમયમાં અમદાવાદ પૂર્વ ઉપરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડે તો નવાઈ નહીં કહેવાય. જી જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો ચાર બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસે હવે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.